ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક ખાતે ગુજરાત કિસાન સભા દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવો, વીમા યોજના અને વીજળી સહિતના પ્રશ્નોને લઈને જેલભરો સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મુખ્ય સમસ્યા પોષણક્ષમ ભાવ મળતા નથી તે છે. ખેડૂતોને દોડા ભાવ મળતા નથી, તેમજ હજારો કરોડોના પ્રીમિયમ ખેડૂતો પાસેથી વસૂલવામાં આવે છે, પરંતુ પાક નિષ્ફળતા સમયે નહિવત પાક વીમો આપવામાં આવે છે અથવા તો બિલકુલ અપાતો પણ નથી. ખેતી ખર્ચમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, તેમાં સબસિડીમાં કાપ થતાં રાસાયણિક ખાતર, દવા અને બિયારણ મોંઘા થઈ ગયેલા છે, તેમજ ખેતી યંત્રોમાં વપરાતા ડીઝલમાં સતત ભાવ વધારો, સિંચાઈ અને વીજળીમાં ભાવ વધારાના કારણે ખેતી ખોટનો ધંધો બની ગયો છે. આ કાર્યક્રમ બાપુના બાવલા ચોકમાં તાલુકાભરના ખેડૂતો એકત્રિત થયા હતા, જ્યાંથી રેલી સ્વરૂપે બસ સ્ટેન્ડ ચોકમાં જઈ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા આ તમામ 224 જેટલા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. ઉપલેટામાં જાહેર થયેલ આ આંદોલનને સફળ બનાવવા ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજરા, દિનેશભાઈ કંટારિયા, બીનુભાઈ ખેરવડા, લખમણભાઈ પાનેરા વગેરે ભારે જેમત ઉઠાવી હતી. 9 ઓગસ્ટના ઐતિહાસિક દિવસે કિસાન સભા દ્વારા દેશભરમાં જેલભરો સત્યાગ્રહનું આયોજન કરેલું હતું. તેના ભાગરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે આ કાર્યક્રમ યોજાયો હતો. માંગ છે ખેડૂતોને સ્વામિનાથન સમિતિની ભલામણનો અમલ કરો, દોઢા ભાવ આપો, ખેડૂતોના તમામ કરજા માફ કરો, તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે સ્વામિનાથન સમિતિની ભલામણનો અમલ કરો અને ખેડૂતોને પેન્શન આપો. આ તમામ માંગ માટે આજે દેશભરમાં સત્યાગ્રહ થવાનો છે અને એ સત્યાગ્રહના ભાગરૂપ આજે પણ અમે વિશાળ સંખ્યામાં ખેડૂતો આવ્યા હતા અને રેલીમાં જોડાણા હતા. અને આજે અમે બસ સ્ટેન્ડ ચોક બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે રસ્તા રોકો કર્યું અને અમને અટકાયત કરીને આજે પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે.